ભુજમાં જાણીતા શાક્તિપીઠ મહારાજના વટપ્રાંતર નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે આ આયોજન હાથ ધરાયું હતું. નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને આ વખતે શેરી ગરબાઓ અને અર્વાચીન ગરબાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને ઘરમાં નવરાત્રિ થાય, ઘરમાં પૂજા અર્ચના અને આરાધના થાય તેવા હેતુ સાથે આ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ભુજના જાણીતા શાસ્ત્રી હિતેશ મહારાજ, ભુજના પ્રશાંત શાસ્ત્રી અને ભુજના શ્યામ શાસ્ત્રીના સંયુક્ત ઉપક્રમે અને હિતેશ મહારાજના વડપણ હેઠળ ગઈકાલે બીજા નોરતાના દિવસે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, માની આરાધના અને પૂજા અર્ચના વિધિ સાથે નવચંડી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો અને તમામ ભાવિકોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સાથોસાથ આમટેક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં હિતેશ મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર દેશ, સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી મુક્ત થાય તેવી માના ચરણોમાં પ્રાર્થના આ તકે અર્પણ કરવામાં આવી હતી અને નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો. Oh!